हेलो फ्रेंड्स, वेलकम बैक टू द इंग्लिश वीडियो लेक्चर। विद्यार्थी मित्रों, स्टैंडर्ड 6, 7 और 8 में अपने लास्ट वीडियो लेक्चर में आर्टिकल्स नो टॉपिक स्टार्ट करी हो तो जिसमें अपने जोयो हो तो कि इन इंग्लिश लैंग्वेज देयर आर 26 अल्फाबेट्स, अंग्रेजी भाषा में 24 मूलाक्षरो छे। अने इमा बे प्रकार छे, एक छे वोवेल्स अने सेकंड छे कंसोनेंट्स। अने त्यारबाद अपने ए पण जोयो तो के आर्टिकल्स हैज टू टाइप्स, फर्स्ट इज डेफिनेट एंड सेकंड वन इज इनडेफिनेट, એટલે કે એક નિશ્ચિત પ્રકાર છે તો બીજો અનિશ્ચિત છે। ત્યારબાદ આપણે જોયું હતું કે ડેફિનેટ માં આર્ટિકલ ધરાવે છે અને ઇનડેફિનેટ માં આર્ટિકલ એ અને એન એ બંને ઇનડેફિનેટ આર્ટિકલ્સ માં આવે છે। લાસ્ટ વિડિયો લેક્ચર માં આપણે ઇનડેફિનેટ આર્ટિકલ્સ કે જે એ અને એન છે તે વિશે માહિતી મેળવી, કે તે ક્યાં વપરાય છે, કેવા નામ આગળ આવે છે, અને ત્યારબાદ આર્ટિકલ એ વિશેષ પણ આપણે લાસ્ટ વિડિયો લેક્ચર માં જોયું હતું। આજના વિડિયો લેક્ચર માં વિદ્યાર્થી મિત્રો, આપણે આર્ટિકલ્સ પાર્ટ 2 એટલે કે જે બીજો પ્રકાર આર્ટિકલ નો છે જેને આપણે ડેફિનેટ આર્ટિકલ કહીએ છે અને એમાં આર્ટિકલ આવે છે ધ, તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ। લેક્ચર નંબર 11 છે, સ્ટાન્ડર્ડ 6 7 8 માટે છે અને એમાં છે ટોપિક આર્ટિકલ્સ પાર્ટ 2, બરાબર છે। હવે આપણે લાસ્ટ વિડિયો લેક્ચર માં જોયું હતું કે આર્ટિકલ્સ બે પ્રકાર છે, કે આપણને કોઈ પૂછે કે આર્ટિકલ્સ કેટલા છે, તો આર્ટિકલ્સ 3 છે, એ એન અને ધ। પણ આર્ટિકલ્સ ના પ્રકાર કેટલા છે, તો આર્ટિકલ્સ ના પ્રકાર બે છે, બરાબર। એક છે ડેફિનેટ અને સેકન્ડ છે ઇનડેફિનેટ। ડેફિનેટ એટલે નિશ્ચિત અને ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત। ઇનડેફિનેટ માં આર્ટિકલ એ અને એન આવે છે, જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચર માં અભ્યાસ કર્યો। અને આજના વિડિયો લેક્ચર માં આપણે જોઈશું ડેફિનેટ આર્ટિકલ, એટલે કે નિશ્ચિત આર્ટિકલ જેમાં એક જ આર્ટિકલ છે અને એ છે ધ, બરાબર છે। આમ તો તમે શબ્દ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ ધ આર્ટિકલ છે એ કેવો છે, ડેફિનેટ છે। ડેફિનેટ એટલે શબ્દ સમજો, નિશ્ચિત છે, અનિશ્ચિત નથી, બરાબર। ધ આર્ટિકલ એટલે નિશ્ચિત છે, નામ તો એક્ઝામ્પલ દ્વારા સમજી શકાય। હું એમ કહું કે અ પેન, તો એક પેન, રેડી, એન એપલ, તો એક સફરજન, કારણ કે એ અને એન નો અર્થ છે ને એ કોઈ પણ એક એવો થાય, રેડી। પણ હું એમ કહું તો કે ધ એપલ, તો એક જ સફરજન, સમજાય છે, કે ધ પેન, એક જ પેન, બરાબર છે, કે ધ પેન્સિલ, તો એક જ પેન્સિલ, આ ધ આર્ટિકલ નો અર્થ એક જ એવો થાય છે, કોઈ પણ એક નહીં, કારણ કે જો તમે એમ બોલો કે કોઈ પણ એક તો એ બાબત નિશ્ચિત થઈ જાય, પણ તમે એમ કહો કે એક જ, બરાબર, એટલે બાબત કેવી થઈ જાય, નિશ્ચિત। અને એટલા માટે ડેફિનેટ આર્ટિકલ માં ધ આર્ટિકલ નો સમાવેશ થાય છે। હવે ધ આર્ટિકલ છે એ ડેફિનેટ છે, મતલબ કે નિશ્ચિત છે, તો નિશ્ચિત નો મતલબ અર્થ એવો થયો કે એ બધી જેની આગળ લાગશે એ નામ પણ કેવું હશે, નિશ્ચિત, અને તો જ ધ આર્ટિકલ લાગે, બરાબર છે। તો આજે આપણે એ જોવાનું છે કે ધ આર્ટિકલ કોની કોની સાથે વપરાય છે, કેવા કેવા વાક્યોમાં પણ ધ આર્ટિકલ નો ઉપયોગ થાય છે, બરાબર છે। તો જોઈએ, સૌથી પહેલો મુદ્દો, બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં, બંનેના મગજમાં એક જ વસ્તુનો ઉલ્લેખ હોય, એક જ વસ્તુનો ઉલ્લેખ હોય ત્યારે ધ આર્ટિકલ, ત્યારે ધ આર્ટિકલ મુકાય છે, બરાબર છે। આ મુદ્દો સમજવા જેવો છે, બહુ સરસ છે। જો પોઈન્ટ એમ કહે છે કે બોલનાર અને સાંભળનાર, સમજાય છે, બોલનાર એટલે સ્પીક, એટલે બોલવું એના પરથી સ્પીકર, સાંભળવું લિસન, એટલે સાંભળવું લિસન પરથી લિસનર, તો સ્પીકર અને લિસનર બંનેના માઇન્ડમાં, બંનેના મગજમાં, બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં એક જ વસ્તુનો ઉલ્લેખ હોય, સમજાય છે, કે જે બોલે છે એને ખબર છે હું કઈ વસ્તુનો ઉલ્લેખ કરું છું, જે સાંભળે છે એને પણ ખબર છે કે મને બોલનાર વ્યક્તિ કઈ વસ્તુનો ઉલ્લેખ કરી રહ્યો છે। બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં એક જ વસ્તુનો ઉલ્લેખ હોય, બરાબર છે, ત્યારે એ વસ્તુના નામ આગળ ધ આર્ટિકલ વપરાય છે। તમે કેમ નહીં એક્ઝામ્પલ આપીને સમજાવો, તો ફોર એક્ઝામ્પલ તરીકે કે હું કોઈ વ્યક્તિને એમ કહું કે ઓપન ધ વિન્ડો, ઓપન ધ વિન્ડો એટલે કે બારી ખોલો, તો મેં અહીંયા વિન્ડોની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કર્યો છે, બરાબર, શું કામ, તો મેં એમ કીધું છે ઓપન ધ વિન્ડો, બારી ખોલો એટલે બારી
પાસે બેસનાર જે વ્યક્તિ છે મે એને એમ કીધું છે કે બારી ખોલો એટલે મને ખબર છે કે મે વ્યક્તિને કઈ બારી ખોલવાનું કીધું છે બરાબર અને જે વ્યક્તિ સાંભળે છે એને પણ ખબર છે કે આ જે વ્યક્તિ બોલ્યો છે એને મને કઈ બારી ખોલવાનું કીધું છે બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં એક જ વસ્તુનો ઉલ્લેખ હોય ને ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ સ્વિચ ઓન ધ ફેન સ્વિચ ઓન ધ ફેન બરાબર માની લો કે રૂમમાં એક જ પંખો છે રૂમમાં એક જ ફેન છે રેડી અને હું રૂમમાં એન્ટર થયો અને રૂમમાં મારો નાનો ભાઈ છે અને હું એને એમ કહું સ્વિચ ઓન ધ ફેન તો થઈ શકે શું કરવા રૂમમાં એક જ પંખો છે હું એને એમ કહું છું પંખો શરૂ કર તો મને ખબર છે કે મેં એને કયો પંખો શરૂ કરવાનો કીધો છે અને મારા ભાઈને પણ ખબર છે કે મને એને કયો પંખો શરૂ કરવાનો કીધો છે બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં એક જ વસ્તુનો ઉલ્લેખ હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે જો ઓપન ધ વિન્ડો સ્વિચ ઓન ધ ફેન બરાબર છે એટલા માટે આ મુદ્દો છે કે બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં એક જ વસ્તુ હોય ને ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે એના પછી આગળ વધીએ જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાણી પદાર્થ પક્ષી વગેરે વિશે પ્રથમ વખત વાત કરીએ પ્રથમ વખત વાત કરીએ ત્યારે આર્ટિકલ એ અથવા એન બેમાંથી કોઈ પણ એક બંને નહીં આર્ટિકલ એ અથવા એન મુકાય છે પરંતુ તે જ વસ્તુ બરાબર છે તે જ પ્રાણી તે જ પદાર્થ અથવા તે જ પક્ષી વિશે ફરીવાર બીજી વખત બરાબર છે ફરી વખત વાત કરવામાં આવે ફરી વખત વાત કરીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે બરાબર છે તો પહેલો મુદ્દો આપણે એ જોયો કે બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં એક જ વસ્તુનો ઉલ્લેખ હોય ત્યારે આર્ટિકલ ધ સેકન્ડ પોઈન્ટ એમ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ પ્રાણી બરાબર એનીથિંગ જે હોય એની બર્ડ એની એનિમલ એની ઇન્સેક્ટ એનીથિંગ બરાબર એની એક એક એ વસ્તુ વિશે આપણે ફર્સ્ટ ટાઈમ વાત કરીએ આપણે એના વિશે પહેલી વખત વાત કરીએ ને ત્યારે આવે છે આર્ટિકલ એ અથવા એન એટલે બે માંથી કોઈ પણ એક ક્યારે જ્યારે આપણે પહેલી વાર વાત કરશું ત્યારે બરાબર છે એવું શું કામ તો કોઈ પણ વસ્તુની જ્યારે આપણે પહેલી વાર વાત કરીએ ત્યારે એ બાબત અનિશ્ચિત હોય બરાબર પરંતુ ઈ જ વસ્તુ ઈ જ પદાર્થ ઈ જ પક્ષી કે પછી એ જ પ્રાણી વિશે આપણે ફરી વાર વાત કરીએ એના વિશે કંઈક વધારે આપણે વાત કરીએ એ વાત આપણે રિપીટ કરીએ બરાબર છે અને ત્યારે આર્ટિકલ કયો આવે છે ધ આવે છે શું કામ તો પહેલી વખત આપણને એ વસ્તુનો ખ્યાલ હોતો નથી પણ બીજી વાર આપણે ક્યાં આપણે વાત કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે અગાઉ આના વિશે વાત થઈ ગઈ છે ફરી વખત પાછી તેના વિશે વાત થાય છે એટલે એ અનિશ્ચિત વસ્તુ બની જાય છે નિશ્ચિત વસ્તુ બની જાય ઇનડેફિનેટ બની જાય છે ડેફિનેટ અને ડેફિનેટ બને ત્યારે જ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે બરાબર તો મુદ્દો આપણે એમ કહેવા માંગે છે કે પહેલી વાર વાત કરશું ત્યારે આર્ટિકલ એ અથવા એમ પરંતુ ફરી વાર ઈનો ઈ જ વસ્તુ વિશે આપણે જ્યારે વાત કરીશું ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ એન એપલ સેકન્ડ સેન્ટેન્સ ધ એપલ ઇઝ રેડ બરાબર છે તો મેં બે સેન્ટેન્સ દ્વારા લખ્યું છે પહેલું સેન્ટેન્સ મેં લખ્યું છે કે ધીસ ઇઝ એન એપલ અને સેકન્ડમાં છે ધ એપલ ઇઝ રેડ બંનેમાં કોમન શું છે તો પહેલી વાર મેં આ બંનેમાં કોમન તો એપલ છે પહેલી વાર જ્યારે હું એપલ વિશે વાત કરું છું ત્યારે એપલ છે એટલે સ્વરથી ઉચ્ચાર શરૂ થયો એટલે મેં આર્ટિકલ એન લગાડ્યું છે બરાબર ફરી વખત પાછું એપલ વિશે વાત કરું છું આર્ટિકલ કયો થઈ જાય છે ધ શું કામ પહેલી વાર જ્યારે વાત થાય ત્યારે આર્ટિકલ એ અથવા કે ધીસ ઇઝ એન એપલ આ સફરજન છે હવે આપણે એમ કેવું છે કે આ સફરજન કેવું છે એના વિશે આપણે વધારે વાત કરીએ છીએ બીજી વખત આપણે ઉલ્લેખ કરીએ છીએ એટલા માટે આર્ટિકલ કયો આવે છે ધ આવે છે તો પહેલી વાર વાત કરે ને ત્યારે આર્ટિકલ એ અથવા એ નથી આવતો પણ
પરંતુ ફરીવાર ઈનો ઈજ પ્રહા ધ્યાને રાખવાનું છે વસ્તુ ઈ જોવી જોઈએ વસ્તુ બદલાઈ જાય ને તો પાછો આપણે ફરીવાર તો આપણે આર્ટિકલ ધ નું મૂકી શકીએ તો એ છે એના પછી જોઈએ ધેટ ઇઝ એન એન્ટ ને ધ એન્ટ ઇઝ બ્લેક બરાબર છે કે ધેટ ઇઝ એન એન્ટ કે પેલી એક એન્ટ છે કીડી છે અને ધ એન્ટ ઇઝ બ્લેક એ કીડી કેવી છે તો કે બ્લેક છે કાળી કીડી છે બરાબર છે તો પહેલી વાર મેં એન્ટ વિશે વાત કરી તો મેં આર્ટિકલ લગાડી તો કે એન ફરી વાર પાછો મેં એન્ટ વિશે વાત કરી એટલે કે આર્ટિકલ લગાડી તો જ્યારે ફરી વાર વાત થાય ને ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે પહેલી વાર વાત કરીએ ત્યારે ઉપયોગ થતો નથી એના પછી સેકન્ડ છે થર્ડ આઈ સો અ બોય અને ધ બોય વોઝ પ્લેઈંગ વોલીબોલ બરાબર છે કે આઈ સો અ બોય મે એક છોકરાને જોયો અને ધ બોય વોઝ પ્લેઈંગ વોલીબોલ તે છોકરો વોલીબોલ રમી રહ્યો હતો તો પહેલી વાર મેં બોય વિશે વાત કરી એટલે બોય છે તો આર્ટિકલ કયો આવ્યો તો કે એ ફરી વાર પાછી મેં છોકરા વિશે વાત કરી કે મેં જે છોકરો જોયો ને એ છોકરો એ બોય વોલીબોલ રમી રહ્યો હતો એટલા માટે આર્ટિકલ કયો આવશે તો આ મુદ્દો આપણે કહેવા માંગે છે કે જ્યારે પહેલી વખત આપણે વાત કરીશું ત્યારે આર્ટિકલ એ અથવા એન જે લાગુ પડે તે બરાબર પરંતુ ફરીવાર જ્યારે વાત કરીએ ત્યારે આર્ટિકલ એ જોવાનું છે નહીં ઈનો ઈજ વસ્તુ હોય એટલે સીધું આપણે આર્ટિકલ જે છે એ ધ મૂકી દેવાનું છે બરાબર પણ ધ્યાને રાખવાનું છે બંને જગ્યાએ સેમ થિંગ હોવી જોઈએ સરખી વસ્તુ હોવી જોઈએ તો એ છે એના પછી આપણે આગળ જોઈએ વિશ્વની એકમાત્ર ચીજ વસ્તુઓ અજાયબીઓ અવકાશી પદાર્થો અવકાશી પદાર્થો નદીઓ પર્વતો ગ્રંથો સરોવરો તળાવો દિશાઓ ખૂણાઓ દિશાઓ ખૂણાઓ તળાવો જહાજો વિશ્વની એકમાત્ર ચીજ વસ્તુઓ અજાયબીઓ અવકાશી પદાર્થો નદીઓ પર્વતો ગ્રંથો સરોવરો તળાવો દિશાઓ ખૂણાઓ જહાજો વગેરેના નામની આગળ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે બરાબર છે કારણ કે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે આમ તો આર્ટિકલ ધ વિશેષ છે એમાં ઘણા બધા ટોપિક્સનો સમાવેશ થાય છે બરાબર જેમ કે આપણે આગળના સ્ટાન્ડર્ડમાં જો આર્ટિકલ ધ વિશે સ્ટડી કરતા હોય બરાબર તો બની શકે કે એમાં સરોવર નદી તળાવ આ તો બધું આવવાનું છે બરાબર સાથે બેંકના નામ આગળ ધ આર્ટિકલ આવે રેસ્ટોરન્ટના નામ આગળ આર્ટિકલ ધ આવે પછી ગવર્નમેન્ટ ઓફિસિસ હોય એના નામ આગળ આર્ટિકલ ધ આર્ટિકલ ધ વિશેષ છે બરાબર જે જે નિશ્ચિત વસ્તુ છે એના નામ આગળ આર્ટિકલ ધ આવે બરાબર એટલે એ છે હવે આપણે વિશ્વની એકમાત્ર ચીજ વસ્તુઓ છે અજાયબીઓ છે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે ધ તાજમહેલ ધ તાજમહેલ બરાબર છે પછી માનો કે ધ કુતુબ મિનાર ધ કુતુબ મિનાર બરાબર ધ ગ્રેટ ચાઇના વોલ ધ ગ્રેટ ચાઇના વોલ કે જે અજાયબી છે બરાબર ધ વ્હાઇટ હાઉસ એ પણ એક અજાયબી છે ધ વ્હાઇટ હાઉસ બરાબર એના પછી જોઈએ અજાયબી પછી અવકાશી પદાર્થો જેમ કે ધ સન બરાબર છે ધ મૂન ધ સ્ટાર ધ સ્કાય ધ અર્થ બરાબર છે કે ગ્રહોના નામ આગળ પણ આર્ટિકલ કારણ કે અવકાશી પદાર્થો એ બધામાં આવી જશે ગ્રહો બરાબર છે તો એ છે ધ અર્થ છે એના પછી આગળ વધીએ તો નદીઓ ફોર એક્ઝામ્પલ ધ ગંગા ધ નર્મદા તો જેટલી જેટલી નદીઓ છે બધા નદીઓના નામ આગળ પણ આર્ટિકલ ધ આવે છે એના પછી આગળ વાત કરીએ તો પર્વતો ફોર એક્ઝામ્પલ ધ હિમાલયાઝ બરાબર છે ધ ગિરનાર એના પછી આગળ જોઈએ ગ્રંથો ફોર એક્ઝામ્પલ ધ રામાયણ ધ ભગવદ્ ગીતા ધ
गीता, द महाभारत, द महाभारत के जे बधा पवित्र ग्रंथो छे, द बाइबल, द कुरान, तो ये छे। एना पछी आगळ जोईए सरोवरो छे, तळावो छे, फॉर एग्जांपल तरीके द नळ लेक એટલે કે નળ સરોવર, ધ નારાયણ લેક એટલે કે નારાયણ સરોવર, તો એ બધા સરોવર તળાવના નામ આગળ પણ આર્ટિકલ ધ આવે છે। પછી દિશાઓ બરાબર, ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ, એટલે કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ અને ધ સાઉથ, આ ચારે ચાર દિશાઓના નામ આગળ પણ આર્ટિકલ ધ આવે છે। એના પછી આપણે જોઈએ કે ખૂણાઓ, ફોર એક્ઝામ્પલ તરીકે ધ સાઉથ ઈસ્ટ, ધ સાઉથ ઈસ્ટ, એવી રીતે ધ સાઉથ વેસ્ટ, બરાબર, ધ નોર્થ ઈસ્ટ, ધ નોર્થ વેસ્ટ, એની આગળ પણ આર્ટિકલ ધ આવે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ દિશાઓ, ખૂણાઓ, પછી ગ્રહો, જે આપણે વાત કરી કે ધ અર્થ, પછી ધ માર્સ, બરાબર, ધ જુપિટર, માર્સ એટલે મંગળ અને જુપિટર એટલે ગુરુ। એના પછી જોઈએ જહાજો, કે ધ વિક્રાંત, ધ વિક્રાંત કે જે આપણે યુદ્ધ માટેનું નેવીનું જહાજ છે, ધ ટાઇટેનિક, બરાબર છે, આ જહાજોના નામ આગળ પણ આર્ટિકલ ધ આવે છે, બરાબર। એના પછી આપણે જોઈએ વર્તમાન પત્રો, ન્યૂઝપેપર આપણે જોઈએ, બરાબર, એ નામ આગળ પણ આર્ટિકલ ધ આવે છે। વર્તમાન પત્રો ફોર એક્ઝામ્પલ તરીકે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ टाइम्स ऑफ इंडिया, द दिव्य भास्कर, तो आ બધા ન્યૂઝપેપર છે અને એ ન્યૂઝપેપરના નામ આગળ પણ આર્ટિકલ ધ આવે છે, બરાબર છે। કારણ કે મેં કીધું એમ, આ જે આર્ટિકલ જે છે એ વિશેષ ટોપિક છે અને એ ઘણા બધા જે જે વસ્તુ નિશ્ચિત છે તેની આગળ તમે આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકો છો, બરાબર। તો સૌથી પહેલા મુદ્દો આપણે જોયું કે બોલનાર અને સાંભળનારના મગજમાં એક વસ્તુ હોય ત્યારે આર્ટિકલ ધ આવે છે, પછી પહેલી વાર વાત કરે ત્યારે નહીં પણ ફરી વાર વાત કરી ત્યારે આર્ટિકલ ધ આવે છે। ત્યારબાદ આ બધા નામની આગળ પણ આર્ટિકલ ધ આવે છે। એના પછી આગળ જોઈએ ઓર્ડિનલ નંબર્સ, ઓર્ડિનલ નંબર્સ એટલે કે અનુક્રમ દર્શક સંખ્યાઓ, અનુક્રમ દર્શક સંખ્યાઓ અને સુપરલેટિવ ડિગ્રી માં વપરાતા વિશેષણો પછી આર્ટિકલ ધ આવે છે, બરાબર છે, કે જે ઓર્ડિનલ નંબર્સ છે, અનુક્રમ દર્શક સંખ્યા, અનુક્રમ દર્શક સંખ્યા એટલે કે જે ક્રમ માટે આપવામાં આવતી હોય, જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, બરાબર, ક્રમ માટે કોઈનો પહેલો નંબર આવ્યો તો આપણે એમ ન કહેવાય કે ભાઈ તારો 1 નંબર આવ્યો છે, આપણે એને એમ કહેવાય કે તારો ફર્સ્ટ નંબર આવ્યો છે, તો ફર્સ્ટ છે, સેકન્ડ છે, પછી ધ થર્ડ છે, બરાબર, પછી ધ નેક્સ્ટ, ધ નેક્સ્ટ, પછી ધ લાસ્ટ, તો એ છે। પછી સુપરલેટિવ ડિગ્રી માં વપરાતા વિશેષણ, બરાબર, વિદ્યાર્થી મિત્રો, ડિગ્રી તુલના સરખામણી ત્રણ રીતે થઈ શકે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક। એ જે સુપરલેટિવ ડિગ્રી છે એમાં જે વિશેષણ વપરાય છે, જેમ કે એમાં ઈએસટી પ્રત્યે લાગે છે, મોસ્ટ પ્રત્યે લાગે છે અથવા અનિયમિત રૂપ પણ મુકાય છે, એ વિશેષણની આગળ આર્ટિકલ ધ છે એ મૂકવામાં આવે છે, બરાબર। ફોર એક્ઝામ્પલ તરીકે ધ ક્લેવરેસ્ટ વન, બરાબર છે, ક્લેવરેસ્ટ વન સૌથી વધુ હોશિયાર છો, બરાબર છે, પછી ધ મોસ્ટ હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ, ધ મોસ્ટ હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ સૌથી વધુ મહેનતુ વિદ્યાર્થી, ત્યારબાદ ધ બેસ્ટ પ્લેયર, બરાબર, સૌથી સારા સારો એટલે કે શ્રેષ્ઠ ખેલાડી, તો જો ક્લેવરેસ્ટ છે, ક્લેવરેસ્ટ, ત્યારબાદ મોસ્ટ છે અને બેસ્ટ છે, તો આ બધા શું છે, સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણ છે અને એ વિશેષણની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે। તો ઓર્ડિનલ નંબર્સ, અનુક્રમ દર્શક સંખ્યાઓ અને સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણો પછી આર્ટિકલ ધ આવે છે।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો એના પછીના મુદ્દા તરફ જઈએ. આર્ટિકલ એ અને એન એ માત્ર એકવચન નામની જ આગળ આવે છે. જ્યારે આર્ટિકલ ધ એ એકવચન અને બહુવચન બંને નામની આગળ આવે છે. બરાબર છે. હવે આ મુદ્દો એમ કહેવા માંગે છે કે આર્ટિકલ એ અને એન એ માત્ર એકવચન નામની આગળ જ આવે. બરાબર છે. પરંતુ આર્ટિકલ ધ છે એ બંને પ્રકારના નામ, બંને એટલે કે એકવચન નામ આગળ આવે છે અને સાથે સાથે બહુવચન નામની આગળ પણ આવે છે. બરાબર. પણ શરત એ છે કે તમે જે બહુવચન નામની આગળ આર્ટિકલ લગાડવા માંગો છો એ નામ નિશ્ચિત હોવું જોઈએ. શું કામ? કારણ કે ડેફિનેટ આર્ટિકલ છે એ ધ છે. બરાબર. એટલે નામ નિશ્ચિત હોવું જોઈએ. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે બુક્સ આર એક્સપેન્સિવ. બુક્સ આર એક્સપેન્સિવ અને સેકન્ડ વન લખું છું ધ બુક્સ આર એક્સપેન્સિવ. The books are expensive. બરાબર છે. તો પહેલું સેન્ટેન્સ મેં લખ્યું છે કે books are expensive. સેકન્ડ માં મેં લખ્યું છે the books are expensive. What is the difference? The one thing is different, article the. બરાબર. માત્ર બંને સેન્ટેન્સ માં article the નો જ તફાવત છે. books બંને માં છે, are છે, expensive બંને માં common છે. માત્ર પહેલા સેન્ટેન્સ માં article the નથી અને બીજા સેન્ટેન્સ માં article the છે. તો મતલબ બહુવચન માં article the આવે પણ અને નો પણ આવે, બંને વાત છે. બરાબર. પરંતુ જ્યારે આવશે ને ત્યારે એ નામ નિશ્ચિત હોવું જોઈએ. પછી બીજું તમે જો કે બહુવચન માં article હોય તો શું ફેર પડે અને ન હોય તો અર્થમાં શું ફેર પડે. જેમ કે પહેલું છે ને books are expensive. books એટલે પુસ્તકો અને expensive એટલે મોંઘા. બરાબર છે. તો પહેલું છે ને કે જેમાં આર્ટિકલ ધ નથી એનો અર્થ શું થશે કે books are expensive એનો અર્થ થશે બધા પુસ્તકો મોંઘા છે. બધા પુસ્તકો મોંઘા છે. રેડી. કોઈ દુકાનમાં કઈ બોર્ડ વળી મારી બરાબર છે એમાં લખ્યું books are expensive એનો મતલબ એવો થશે દુકાનમાં જેટલા જેટલા પુસ્તકો છે ને એ બધા મોંઘા છે. શું કરવા? આર્ટિકલ ધ નથી ને એટલે. બરાબર. પણ જો આર્ટિકલ ધ હોય તો એ ધ આર્ટિકલ પર શું કીધા કેવો છે તો કે નિશ્ચિત છે. બરાબર. એટલે ધ બુક્સ આર એક્સપેન્સિવ નું ગુજરાતી થશે અમુક પુસ્તકો મોંઘા છે, બધા નહીં. કારણ કે જો તમે બધા કહેવા જાવ ને તો એ અનિશ્ચિત છે બધા. બરાબર. પણ આપણો આર્ટિકલ ધ કેવો છે? નિશ્ચિત છે ને, એટલા માટે અમુક પુસ્તકો મોંઘા છે. એટલે આ બંને વાત છે. બહુવચનમાં આર્ટિકલ ધ આવે પણ અને નો પણ આવે. પણ જ્યારે આવશે ને ત્યારે એનો અર્થ બધા નહીં થાય, ત્યારે એનો અર્થ કેવો થશે? અમુક એવો અર્થ થશે. એટલે આ રીતે બહુવચનમાં આર્ટિકલ ધ છે તે આવી શકે છે. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આર્ટિકલ્સ વિશે અમુક બાબતો તમારે ખાસ યાદ રાખવા જેવી છે અને હું આ મુદ્દામાં લખું છું એટલા માટે મુદ્દાનું નામ આપ્યું છે પોઈન્ટ ટુ બી નોટેડ, એટલે કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. બરાબર. સૌથી પહેલી બાબત ધ્યાનમાં રાખવાની છે કે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ. કેવું નામ? સંજ્ઞાવાચક નામો. બરાબર. જે બધા પ્રોપર નાઉન્સ છે સંજ્ઞાવાચક નામો ની આગળ આર્ટિકલ્સ મુકાતો મુકાતા નથી અથવા આર્ટિકલ્સ આવે નહીં. આ એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે. રેડી. કે જે પ્રોપર નાઉન્સ હોય સંજ્ઞાવાચક નામ. બરાબર. ઓળખ માટે વપરાતા નામ. સંજ્ઞાવાચક નામ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું કે કેવા નામને સંજ્ઞાવાચક નામ કહેવાય. તો કોઈ પણ પર્સન વ્યક્તિનું નામ છે, વિલેજ છે, એરિયા છે, સિટી છે, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ. બરાબર. આ દરેક પ્રકારના નામ છે, કન્ટ્રી, દરેક પ્રકારના નામ છે એ સંજ્ઞાવાચક નામ આવે છે. અને
એ સંજ્ઞાવાચક નામની આગળ આર્ટિકલ ધ આવતો નથી. બરાબર, એટલે કહેવાનો મતલબ એમ છે કે વ્યક્તિનું નામ, ગામ, શહેર, જિલ્લો, રાજ્ય, દેશ એના નામ આગળ આર્ટિકલ ધ આવતો નથી. પણ હા, એક વસ્તુ છે, જેમ કે અમુક નિશ્ચિત બાબત હોય ને અથવા અમુક વિશેષતા હોય ને તો આર્ટિકલ ધ આવે. રેડી, ફોર એક્ઝામ્પલ તરીકે ધ ગુજરાત નો આવે પણ ધ પંજાબ આવે. શું કરવા ધ પંજાબ આવે? કારણ કે પંજાબ એટલે શું? પાંચ નદીનો સમૂહ એટલે પંજાબ. રમતો, રંગો એટલે આપણે કલર્સ વગેરે નામ આગળ, વગેરે નામની આગળ આર્ટિકલ્સ મુકાતો નથી. વગેરે નામની આગળ આર્ટિકલ્સ આવે નહીં. આ બાબત પણ યાદ રાખવા જેવી છે. બરાબર છે, કોઈ ભાષા લેંગ્વેજ હોય ને, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, પછી વિષય હોય, બરાબર છે, રમતો હોય, બરાબર છે, ગેમ્સ, સ્પોર્ટ્સ, એની આગળ આર્ટિકલ્સ નો આવે, કલર્સ છે, બરાબર, તેની આગળ આર્ટિકલ્સ મુકાતો નથી. પણ પાછું મેં કીધું એમ, જો પછી કઈ વિશેષતાની વાત કરતા હોય, ચોક્કસતાની વાત કરતા હોય, નિશ્ચિત બાબતની વાત કરતા હોય તો પાછો આર્ટિકલ ધ આવે છે. તો એ છે. એના પછી આગળ જોઈએ અનકાઉન્ટેબલ નાઉન્સ. અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે ન ગણી શકાય તેવા નામ. ન ગણી શકાય તેવા નામ ની આગળ આર્ટિકલ્સ આવે નહીં. બરાબર છે, એના પછીનો મુદ્દો એમ કહેવા માંગે છે કે જે અનકાઉન્ટેબલ નામ્સ છે, એટલે કે અમુક એવા નામ છે કે જેને તમે કાઉન્ટ ન કરી શકો, એટલે કે અનકાઉન્ટેબલ છે, ન ગણી શકાય તેવા નામ છે, તેવા નામની આગળ આર્ટિકલ મુકાતો નથી. અને આ જે અનકાઉન્ટેબલ નામ છે, અનકાઉન્ટેબલ નામ્સ, બરાબર છે, એના બે પ્રકાર છે. એમાં ફર્સ્ટ માં છે મટીરીયલ નાઉન અને સેકન્ડ વન છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન, બરાબર છે. મટીરીયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ, જથ્થાવાચક નામ. અને સેકન્ડ છે એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવવાચક નામ. તો આ બંને પ્રકારના નામ જે છે એ વિદ્યાર્થી મિત્રો અનકાઉન્ટેબલ નાઉન્સ માં આવે છે. અને અનકાઉન્ટેબલ નાઉન્સ ની આગળ આર્ટિકલ્સ મુકાય નહીં, આર્ટિકલ્સ આવે નહીં. બરાબર છે, એમાં સૌથી પહેલો અનકાઉન્ટેબલ્સ નો પહેલો પ્રકાર છે મટીરીયલ એટલે કે દ્રવ્યવાચક નામ. ફોર એક્ઝામ્પલ તરીકે ટી છે, કોફી છે, સુગર છે, પેટ્રોલ છે, ઓઇલ છે, આ બધા દ્રવ્યવાચક નામ છે, આની આગળ આર્ટિકલ્સ મુકાતો નથી. વોટર છે, બરાબર છે, ઇટ ઇઝ વગેરે. ત્યારબાદ એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવવાચક નામ, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે જોય છે, લવ, હેપી, સેડ. તો આ બધા જે નામ જે છે એ સરપ્રાઈઝ, એંગ્રી, આ બધા ભાવવાચક નામ છે. અને એ જે ભાવવાચક નામ હોય છે, બરાબર, કારણ કે ભાવવાચક નામો કોઈ પણ એક નો કહી શકે, બરાબર. હેપી, તો હેપી એટલે શું થાય? ખુશ. એક ખુશ, બે ખુશ, ત્રણ ખુશ, એ ના કહી શકે, બરાબર. એ નિશ્ચિત અનિશ્ચિતમાં તમે સમાવેશ ન કરી શકો. અને એટલા માટે એવા નામ્સની, એવા નાઉન્સની આગળ આર્ટિકલ વપરાતો નથી. તો પ્રોપર નામ, સંજ્ઞાવાચક નામ આગળ આર્ટિકલ નો આવે, ત્યારબાદ ભાષાઓ, વિષયો, રમતો, રંગો વગેરે નામ આગળ આર્ટિકલ નો આવે, ત્યારબાદ અનકાઉન્ટેબલ નામ્સ, ન ગણી શકાય તેવા નામોની આગળ પણ આર્ટિકલ્સ મુકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર્સ આર્ટિકલ્સ પાર્ટ 2 માં આપણે જોયું આર્ટિકલ્સ ઇન્ડેફિનિટ આર્ટિકલ ધ કે કોની સાથે વપરાય છે, કેવા કેવા નામ સાથે વપરાય છે, અને ત્યારબાદ કેવા નામ આગળ આર્ટિકલ્સ મુકાતો નથી, એ પણ આપણે આજના વિડીયો લેક્ચરમાં વાત કરી. થેન્ક્સ ફોર વોચિંગ.